મજબૂતીથી કરીશ. તો જ્યારે એટલા દિવસથી આપણે લોકડાઉન છે અને કહેવા ગયો સાહેબ કે સૃષ્ટિ ઉપર, પૃથ્વી ઉપર, દુનિયામાં અનેક અલગ અલગ પ્રકારની ઘણી બધી અગાઉ બીમારીઓ આવી છે, ઘણા રોગો આવ્યા છે, ઘણા વાયરસો આવ્યા છે. તો ઘણીવાર એવું બન્યું હશે કે એક શહેર પૂરતું હોય, એક રાજ્ય પૂરતું હોય, અથવા તો એક દેશ પૂરતું હોય, પણ સમગ્ર વિશ્વને એક સાથે આવી રીતે લોકડાઉન થાય એ હું જાણું છું ત્યાં સુધી આ પહેલી ઘટના છે. આખી દુનિયા પોતપોતાની ઘરે બેઠી છે અને આખી દુનિયા પોતપોતાની ઘરે બેઠી છે છતાં આ દુનિયા ચાલે છે. તો મુશુભ મળતા મહીપતિ નર હતા ગંભીર એવા સોમ લોભિયાને શરીર અમીએ મહાણે જોયા મેકરણ. તો સાહેબ આ એક અહંકારને પણ એક બાજુ મૂકવાનો સમય કદાચ ભગવાને આપણને દેખાડ્યો હશે, કુદરતે દેખાડ્યો હશે, જે છે એ પરિસ્થિતિમાં રહી અને પોતાના જીવનને જીવવું, આનું નામ માણહાય છે, આનું નામ એક પોતાપણું છે. એટલે એ વિષયમાં આજે મારે તમારી સામે મને વાત કરવાનો મોકો મળ્યો છે. એટલે ખરેખર તો હું નીતિનભાઈનો અને વિજયભાઈનો બેયનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એ બાને મારે આજે વિદ્યાર્થીઓ સામે, યુવાનો સામે, કારણ કે યુવાન છે ને એ આ ધરતીનું રત્ન છે. વડીલોને તો બહુ ગઈ ને થોડી રહી સાહેબ, એ જે રીતે જીવ્યા, જે પરિસ્થિતિના સામના કર્યા, એ બધી વાત સાચી, પણ યુવાન એ ભારતનું, વિશ્વનું એક ભવિષ્ય છે. અને કહેવાય ગયો સાહેબ આપણે વડીલો એની આખી વસ્તુ જ જુદી છે. જો એ ભણ્યા થયા ઓછું, એ મને નથી લાગતું કે આપણા 90% ભાભા કોલેજ નહીં જોઈ હોય, બોલો ને, પણ એની પાસે ગણતર હતું. એનું ગણતર જે છે એની એ કેળવણી કોઠાની હતી સાહેબ. એટલે હકીકતે એ છે, આપણે અત્યારે જેટલા પીએચડી કોઈ ઉપર થતા હોય તો એ જે દાખલા કે કાગ બાપુ ઉપર પીએચડી કરવા માણસોએ કર્યું છે, તો પછી કાગ બાપુ સ્કૂલે જ નહોતા ગયા. એટલે આ ક્યાંથી જ્ઞાન નીકળે છે એ નક્કી ન કરી શકે માણસો. ત્રીજી વાત કે જો આજે અત્યારે આ કાર્યક્રમો જે કર્યા છે, આપ બધા કોઈ કોલેજે નથી જતા, સ્કૂલે નથી જતા, છતાં આના માધ્યમથી આ મોટામાં મોટું શિક્ષણ છે સાહેબ. આમાંથી મને એ ખબર નથી કે તમને કેટલી ડિગ્રી મળે, પણ એ મને એટલી ખબર પડે કે આ બધા મહાનુભાવોને સાંભળ્યા પછી કેળવણી અંદર ચોક્કસ આવે. એક નાનો દાખલો દઉં યુવાન મિત્રો, કે એક ગામની અંદર આગ લાગી. એ ગામની અંદર આગ લાગી એટલે ભયાનક આખું ગામ ભયભીત થઈ ગયું અને બધા દોડી દોડીને ગામની બહાર વહી ગયા અને એક પણ ઘર એવું બાકી નહોતું. જેમ હનુમાને લંકા હળગાવી જેમ પરિસ્થિતિ થઈ હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ. બધા ગામની બહાર નીકળી ગયા, બે વ્યક્તિ બહાર નહોતી નીકળી. આ પ્રસંગ મેં પૂંજી બાપુ પાસેથી સાંભળ્યો અને આપને કહું છું. બે વ્યક્તિ બહાર ન નીકળી, એકને પગ નહોતા અને એકને દ્રષ્ટિ નહોતી, એકને આંખ નહોતી, એક સુરદાસ હતા અને એક અપાહિજ હતા. બે વ્યક્તિ બહાર ન નીકળી શકી કારણ કે એકને રસ્તો નહોતો બતાતો અને એકને બતાતું હતું પણ ચાલી નહોતો શકતો, પગ નહોતા, પણ બેની પાસે અવાજ હતો. એટલે જેને બતાતું હતું, જેને પગ નહોતા, એ ઓલા પહેલા ભાઈને, પગવાળો ભાઈ છે એને પગ છે, પણ એ આમ જાય ત્યાં દિવાલે અથડાય છે, આમ જાય ત્યાં દિવાલ આવી જાય છે, રસ્તો સૂચતો નથી. એને આ વ્યક્તિ જોઈ જાય છે અને એને અવાજ કરે છે કે ભાઈ, અમારા અવાજ પ્રમાણે એ સીધો આવ્યો તું મારી પાસે અને અવાજ પ્રમાણે જેમ કીધું કે તમે કોણ, કે મને દેખાય છે પણ મને પગ નથી, એટલે હું તારી પાસે તારો હાથ પકડવા નહીં આવી શકું, માટે હું તને અહીંયા બેઠો બેઠો જે રીતે કહું, રાઈટ લેફ્ટ એમ કરતાં કરતાં જે રીતે હું કહું એ રીતે તું મારા સુધી પહોંચી જા. અને એ માણસ એના સુધી પહોંચી જાય છે અને કહે છે કે હવે આપણે બહાર નીકળવું છે ને, બચવું જ છે ને, કે હા બચવું છે, એટલે તો હું તમારી પાસે આવી ગયો છું, કરવું શું? કે જો મને દ્રષ્ટિ નથી, મને દેખાતું નથી, પણ મને પગ છે, માટે હું તને મારા ઉપર ઉચકી લઉં, મારા ખંભા ઉપર બેસાડી લઉં અને પછી તને બતાય છે, તને દેખાય છે, એટલે તને તું
જે તને દેખાતું નથી એટલે તું મને તારા ખંભા ઉપર લઈ લે એટલે હું તને મને દેખાય છે પણ પગ નથી એટલે હું તને જે રીતે કહું એ રીતે બહાર નીકળી જાય. આખર બન્યું એવું કે જેને દેખાતું નહોતું એને અપાહિતને પોતાના ખંભા ઉપર લઈ લીધા, પગ નહોતા એને એના પોતાના ખંભા ઉપર લઈ લીધા અને એ અપાહિજની દ્રષ્ટિએ જે એને દેખાતું નહોતું જે સુરદાસ હતો એને પગ હતા એને આ માણસ માર્ગદર્શન દેતો ગયો અને એ રીતે ગામની બહાર નીકળી ગયા. અને એ ગામ બહાર નીકળી ગયા, બે બચી ગયા. મૂળ કહેવાનો વાત એ છે કે આજ આપણે યુવાનો છીએ પણ આપણી પાસે હજી જ્ઞાનની દ્રષ્ટિ નહીં હોય અને કદાચ જો ઊંધું જ્ઞાન થઈ જાય, જ્ઞાન જ્ઞાન જ છે સાહેબ પણ એમાંય જો સારા સલાહકાર ન મળ્યા હોય, સારું માર્ગદર્શન ન મળ્યું હોય તો પરિસ્થિતિ એવી છે કે યુવાનો પાસે પગ છે પણ દ્રષ્ટિ નથી અને આપણા વડીલો પાસે દ્રષ્ટિ છે પણ આજ એને બુઢાપો આવ્યો પગ નથી. પણ કહેવા ગયો સાહેબ કે ઘરે બેઠા બેઠા એ જ્યારે કોલેજેથી ઘરે આવ્યા હોય અથવા તો કોઈ પણ જગ્યાએ નોકરીએથી ઘરે આવ્યા હોય ત્યારે ઘરમાં બેઠેલા વડીલો છે ને એને રે વાતો કરશો ને તો આપણને 100% આપણને દ્રષ્ટિ આપશે. અને એટલે અમારા કવિ કાગ લખે છે કે માથડા કપાણાય મારા લોકડાઉન જેવી પરિસ્થિતિમાં આજ મારા વાડી અમે બેઠા છીએ. આ બે બાજુ વગાડવાળા મિત્રો તમને એમ થશે કે આ લોકડાઉન છે ને આ બધું ભેગું કેમ કર્યું, અમારા પાડોશી છે એ બાજુ બાજુ રહી છે અને વાડી અહીંયા છૂટા છે મીટર મીટર ના અંતરે બે બેઠા અને આ બધું કરવા ભેગા થાય જ નહીં સાહેબ, પૂરેપૂરું પાલન કરીએ છીએ પણ અહીંયા જે બાજુ બાજુમાં જ છીએ, બાજુમાં રહીએ છીએ, આનંદ કરીએ છીએ. અને આપ જ્યારે યુનિવર્સિટી આવું કામ કરી રહ્યું હોય તો એનું નિયમનું પાલન કરી અમે આ રીતે મારા ઘરની ઓસરીમાં, મારી વાડીની ઓસરીમાં અહીં બેઠા બેઠા હું આપને એટલે કાગ બાપુની આ કવિતા એટલે લીધી કે અમે અહીંયા ઘરે બેઠા બેઠા એમ કહેતા કે મારું શું કરશું પણ જ્યારે યુનિવર્સિટીનો જ્યારે ફોન આવ્યો કે ભાઈ તમારે અમારા વિદ્યાર્થીઓ સામે તમારે બોલવાનું છે, અમારા આનંદનું ઓપન માઇકમાં તમારે આનંદ કરાવવાનો છે, તો સાહેબ આ કવિતા મને એવું થયું કે આજ અમને માણનારા કોક મળ્યા. કાગ બાપુ હોય તો લખત કે અમે દાદરા બની દુનિયામાં ઊભા, અમને ચડનારા બહુ મળ્યા. અતિ એક પરિસ્થિતિ નકર એક ભાઈ કોલેજે ઘોડો લઈને આવે, બોલો કોલેજે ઘોડું લઈને કોલેજે આવે રોજ, ઘોડું લઈને કોલેજે આવે એટલે સાહેબ ક્લાસમાં બેસવું ન બેસવું, હવે ઘોડું ક્યારે ભૂખ્યું થાય એટલે ઘોડું નિરવાવી જાય, ઘોડાને પાણી પાવી જાય, કોલેજમાં ધ્યાન ઓછું દીધું, ઘોડામાં ધ્યાન વધારી દીધું. 3 વર્ષ થઈ ગયા આ ભાઈ ક્લાસનો બદલ્યા, બોલો
ઘરે જાય એટલે પાછા વડીલ પૂછે કે કા પાસ થયો કે નાપાસ છો, ત્યારે કીધું કે બાપુજી પાસ નાપાસ નું છોડો, પણ અમારા જે ક્લાસમાં જે અમારા શિક્ષક હતા એણે કીધું કે બધાય બીજા ક્લાસમાં વ્યા જાય, બીજા વર્ષમાં વ્યા જાય તો ચાલે, પણ મિત્ર તારી ઉપર એટલો ભાવ એટલે અમને તને ક્લાસ બદલવાનું મન નથી થતું, એટલે પપ્પા આ લોકોનો આગ્રહ રહી અને હું ખરેખર હું પાછો એટીકેટી લાવ્યો છું, નહીં બેટા એટીકેટીમાં જ રહેવાનું, ઓલા બિચારા પણ એને ખબર નહીં કે એટીકેટ એટલે કેવું સારું કહેવું, નહીં બેટા આપણે એટીકેટીમાં જ જીવવાનું અને આગ્રહ કોઈનો હોય તેનો ભંગ નહીં કરવાનો. 3 વર્ષમાં ઈના ઈ ક્લાસમાં ઈના ઈ વર્ષમાં 3 વર્ષ થયા પછી તો ઘોડું વીવ ગયું, પછી ઘોડા વગેરે આવતા હતા, પછી કહો કે કોલેજમાં પૂછ્યું કે કેમ ભાઈ ઘોડું નથી લાવતા, ઘોડી તમારું ઘોડું કેમ નથી લાવતા, તો કે ઘોડું ગ્રેજ્યુએટ થઈ ગયું, પશુ ગ્રેજ્યુએટ થઈ ગયા કે આમણા પીડ્યા પીડ્યા. અને આ તો આપણે ભગવાને માણસ આપણે માણસ બનાવ્યા છે. તમે સાંભળજો કે એક છોકરીને એક માસીએ ફોન કર્યો દીકરીને કે બેટા તારા લગ્ન થઈ ગયા, કે હા માસી મારા લગ્ન થઈ ગયા, તો તારો પતિ શું કરે, તક અફસોસ અફસોસ થાય એવું જીવન ન જીવતા, આનંદથી જીવન જીવાય, મોજથી જીવન જીવાય, અને જે વ્યક્તિ પોતાની આજ્ઞાનું જેમ આજ્ઞા મળે છે એનું પૂરેપૂરું પાલન કરતો હશે, અને જે સમયે આપણને જે બનાવે છે એ સમયનું પૂરેપૂરું ધ્યાનમાં રાખી અને સમય આપેલા પાત્રને જે ભજવતો થઈ જશે એના જીવનમાં કોઈ બી તકલીફ નહીં પડે. આપણે પાત્ર બન્યું છે વિદ્યાર્થીનું, બસ વિદ્યાર્થીનું પાત્ર બનાવો, એને બરાબર ભજવો. મને મળ્યું છે અત્યારે પાત્ર એ કલાકારીનું આનંદ કરાવવાનું, બસ હું મારું પાત્ર ભજવું. કોઈ પણ વ્યક્તિ જે તમારા પ્રોફેસરો હશે, તમારા આચાર્યશ્રીઓ હશે, જે આપણે જેની જેની પાસે ભણીને આવ્યા, એ જ્યારે આપણને જે જેની આજ્ઞા કરે એ આજ્ઞાનું જે પાલન જે ચેલેન્જ સ્વીકારે માણસ, અને હું તો યુવાનોને એટલું કહું કે તમારો દરેક સૂર્ય સવારનો ચેલેન્જ લઈને જ ઉગે છે, અને જે ચેલેન્જનો સામનો કરતો શીખી જશે એ માણસ, જે કાયરનું કામ નથી ભાઈ, હા મારથી ન થાય, અને ઘણાને તો એવા અભિમાન છે કે આપણીથી ન થાય કોઈથી ન થાય, નહીં આપણીથી શું કામ ન થાય. હું ભણતો હું લે ભણ્યો ને, હું દસ થયો તો બસ કરી દીધું આપણે, હા 10 સુધી ભણ્યો, પણ મારા યુવાન મિત્રો બધા વિદ્યાર્થીઓને કહેવું છે કે પરિસ્થિતિ નહોતી આગળ જવાની, ભણવાની તો ખૂબ અંદરની તાલાવેલી હતી સાહેબ, પણ સમય સંજોગ ભણી ન એકાણું, પણ ભણતો ત્યારે હું એક વિચારતો હતો, એ વાત હું મને મગજમાં આવતી કે મારી આપણી આખી સ્કૂલ છે તો આપણા ક્લાસમાં એટલા વિદ્યાર્થી છે તો એમાંથી તે અમુક જ વિદ્યાર્થીના નામ આપણા ક્લાસ ટીચરને કેમ મોઢે છે. આખી સ્કૂલ છે અથવા તમારી આખી કોલેજ છે તો આખી કોલેજમાંથી અમુક જ વિદ્યાર્થીના નામ કુલપતિના મોઢે કેમ છે, તો અહીંયા મુકતો વાત કે તો એમાં આપણું નામ કેમ નહીં. હું પણ વિદ્યાર્થી છું, હું જે એજ કોલેજમાં એજ યુનિવર્સિટીમાં ભણું છું. આપણે આપણા ગુજરાતમાં એટલા શિક્ષકો છે તો અમુક જ શિક્ષકોને રાષ્ટ્રપતિ એવોર્ડ કેમ, એટલા આપણા ગુજરાતમાં એટલા અધિકારીઓ છે તો એમાં અમુક જ અધિકારીનું નામ કેમ, એટલા ઉદ્યોગપતિઓ છે તો એમાંથી અમુક જ ઉદ્યોગપતિનું નામ કેમ. આ દેશમાં આ રાજ્યમાં રાષ્ટ્રમાં અનેક ધનવાનો છે તો અમુકનું જ દાતારીમાં નામ કેમ, તો આપણે મૂકવાનું એ છે તો હું જે ક્ષેત્રમાં છું હું જે વિષયમાં છું એમાં મારું નામ કેમ નહીં, બસ એટલી ખાલી જગ્યા પૂરતા આવડી જાય અને એ સ્થાન લેતા આવડી જાય તો હું માનું છું કે એ માણસ કોઈ દિવસ નિષ્ફળ ન જઈ શકે. અને જે વ્યક્તિ કોઈ દી જો અત્યારે કેવી પરિસ્થિતિ છે માણસની, અને જ્યાં જુઓ ત્યાં હમણાં તો એક કૂતર્યું બોલો, એક કૂતરે કીધું કે આ ભાઈ આ કેદી લોકડાઉન પૂરું થાય, માણસે કીધું ભાઈ તમને ક્યાં લોકડાઉન નડે છે, તમે તો ફરો જ છો બહાર, તમારે શું લેના દેના, તાકે ભાઈ એ જ તકલીફ છે, હાવ રેઢા રખડી છે, તાક તો તમને શું પ્રોબ્લેમ છે, તાકે અમારી પેટીઓમાં કડવાનું ભૂલાઈ જાહે, નકર અમે કડશું કોને, હા 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 એને ભૂલાઈ જવાનું, જો કૂતરું એક જણાને કૂતરું કર્યું બોલો,
ભાઈ મારો મિત્ર ને આમ તો એ ભૂરાના આવા ઘણા સબલકા છે. હમણાં જ આ ભૂરવા લોકડાઉનની વાત કરું છું, હમણાં તો આ રામાયણ સિરિયલ ને મહાભારત સિરિયલ એ ચાલુ થઈ તે અમારે ભૂરો રામાયણ સિરિયલ જોતો હતો બરોબર. હવે એને થોડીક રાવણ વિશે ખબર પડી ભૂરાને, એટલે એને બાપાને પૂછ્યું ભૂરાએ કે હે પપ્પા, પછી તો ભૂરાને બાપા એ જ હોય ને, એમાં કાંઈ થોડું કાંઈ ઘટે એ કે હે પપ્પા રાવણ છે એ બ્રાહ્મણ હતા? કે હા બેટા રાવણ બ્રાહ્મણ હતા. એટલે પપ્પા તમને ખબર હતી? તા કે ના ના, હું યા રામાયણ જોતો પછી ખબર પડી. તા કેમ? તા બેટા પૂરું થાય ત્યારે નંબરિયા ન થાવતા, રાવણ એઠે અરવિંદ ત્રિવેદી લખેલું. આ ભૂરાના ફડાકા. હવે એ અમારા ભૂરાને પછી સાહેબ બ્રેક લાગે અને એને જીભ સોટે. અને એક કહું તમને કે તોતડું કોઈ બોલતું હોય ને એ આપણને ગમે, કારણ કે કુદરતે કર્યું છે. તોતડું જે છે એ કુદરતે આપણને કુદરતની ભેટ છે. અને ભગવાન જે કરે ને એની પાછળ ફાયદા બહુ કરે, બહુ બહુ નફો કરે. હા, જો કોઈના હોનારતમાં મકાન પડી ગયું હોય તો સરકાર સહાય કરે, એવી સંસ્થાઓ સહાય કરે. પૂરની અંદર કોઈના મકાન તણાઈ ગયા હોય તો સરકાર સહાય કરે, સંસ્થાઓ સહાય કરે. શું કામ? કારણ કે કુદરતે આપત મોકલી ને તો વાહવે સહાય મોકલે. પણ કોઈ જુગારમાં પોતાના મકાન હારી ગયું હોય તો કોઈથી કંઈ ફંડ ફાળા કરીને કોઈ ઊભા કરી દીધો હોય એ કોઈથી ન હોય. શું કામ? કારણ કે એ તો એણે ઊભું કર્યું છે. એમ આપણું ઊભું કરેલું છે એ ક્યાંય કામ નહીં આવે. તો આ તોતડાપણું છે એ તો એક કુદરતનો ક્રમ છે. એટલે કુદરતે અમારે ભૂરાને સદા આ પેકેજમાં નાખ્યો ટૂંકમાં ભૂરાને. એની બહુ બોલે એટલે કારે કારે તો બહુ બ્રેક લાગે, બહુ બહુ ઉતાવળમાં બોલવા જાય ને ત્યારે તો હાવ સોટી જાય. પછી આપણે વાંહે ટાઈપલી મારવી પડે, ક્યારે હેઠું પડે. હા, એકનું નામ હતું હરભમ. તેને કીધું તારું નામ હતા? બોલે વાંહે ટાઈપલી મારીને કીધું ભમ, તારી ઘેરે કીધું બોલી દીધા. એમાં મારા ભૂરાને લાઇન્ડર સોટે, એ ભૂરાને લાઇન્ડર સોટે. એટલે ભૂરાને પગે પીંડીએ પાટો ને એકવાર મારી સામો મળ્યો. મેં શું થયું ભૂરા? મને કે કૂતરું કરડી ગયું. મેં તો હટ ન નોકરાય. મને કે નહીં કર્યું હોય હટ કહેવા ગયો તો પગી ગયું. મેં કીધું હવે આ આગો હોય ને ત્યારથી શરૂ કરી દેવાનું. મને કે છેદનું નક્કી કર્યું, આમ ભાડુતા શરૂ કરી દે ટ બોલતા પણ ખ્યાલ. પણ મેં ભાઈ મને કેમ ફાયદો બહુ છે, કૂતરો કરડ્યો ફાયદો હું છું. મને કેમ મૂળ છેતરાઈ ગયું કેમ? મને કે એક કૂતરું રોજ આવતું, રોજ એક કૂતરું આવે એને રોજ હું રોટલો નાખું અને ખવડાવું. પછી રાતે બધા હુઈ જાય ત્યારે કાન પકડી મારી પાસે રાખું અને એટલા એના કાન મળું ખીજવું અને પછી બે પગે મળે કડવા. મેં કહું બે પગે કડવા? અરે મને કેમ મજા આવે કેમ? મને કે એને દાંત નહોતા, ડોગ મસાજ મારો દીકરો કરાવતો હતો. બધું મને કે અમારે રાતે એકદમ મોડું આવ્યું, કલર ઈનો આવી, પણ મારું દીકરું બદલાઈ ગયેલું. મારે એમ કે ઈ છે ને કાન પકડ્યો સોટ્યું તો દાંતવાળું ભટકાયું. એમ ક્યારેક ભટકાઈ જાય, દાંતવાળાય ભટકાઈ જાય. હા, પારકી સેવા કરવી લેવી કાંઈ નાની માના ખેલ નથી. પણ મને કેમ મજા બહુ આવી. તો મજા શું આવી? મને કે આપ જાણો છો કે લોકડાઉન હાલે એટલે હું હોસ્પિટલે તો જવાય નહીં, પણ ઓળખાણ તો ભૂરાને બહુ. એટલે મને કે એક ભાઈ ઓળખાણથી ડૉક્ટરના ઘેરે લઈ ગયા. ડૉક્ટરના ઘેરે લઈ ગયા તો ત્યાં હું છું. મને કે ત્યાં બહુ મજા આવી. કેમ? મને કે આ આ રાત્રે 11 વાગ્યાનો બનાવ. હાડા બારે ડૉક્ટરના ઘેરે પગ્યા, દરવાજો ખખડાયો, ડૉક્ટરે દરવાજો ખોલ્યો. ડૉક્ટરે દરવાજો ખોલ્યો ને પછી જે ડૉક્ટર બોલ્યો ને જે મજા આવી. હું કહું કેમ? મને કે એણે દરવાજો ખોલીને મંડાણ કેમ આવવાનું ભાન છે કે નહીં? મારી કરતાં ડબલ નીકળ્યા. આવવાનું ભાન છે કે નહીં? બહાર બોર્ડ માર્યું છે ડૉક્ટરને મળવાનો સમય 6 થી 9 અને લોકડાઉનમાં પણ નહીં જ. પછી મારે ડૉક્ટરને કહેવું પડ્યું કે લોકડાઉન આપણને ખબર છે, કૂતરાને થોડી ખબર છે. Thank you.
ત્યાગે બ્રહ્મ લોક છોડ્યો આ પતિતોને કાજે, અને પછી હેમાળેથી દેહુ પડતી મેલી જીલનારા કોઈ ના મળ્યા. પણ મિત્રો સાંભળજો વાત, હું એક જ વાત કરતો એ વિષયને ઉપર હું જાઉં કે જે આપણને પાત્ર આપ્યું છે, આજ આપ તમે જેને વિદ્યાર્થીનું પાત્ર આપ્યું છે, બસ એકવાર એ વિદ્યાર્થી થઈ જાય. જે માણસ, મતલબ મેં મારા મારે સ્કૂલ છે, મેં મારા એક વિદ્યાર્થીને કીધું કે તમે કોઈ પણ આમાંથી જે સાંભળી રહ્યા છો એમાં એને એ પણ નક્કી કરી શકે કે કોઈ એક નાટકમાં કોઈ કામ કરે છે. મેં એ વિદ્યાર્થીને કીધું, માની લે કે તું એટલો બધો સરસ છોકરો છો, બા બાપુજીને ભાળે એટલે તરત પગે લાગે, શિક્ષકને ભાળે એટલે પગે લાગે, તું વિવેક તો હોય, આવા વિવેકી છોકરા તું, આટલો વિવેક છે તારામાં, પણ માની લે એક નાટકનો કાર્યક્રમ છે, એ સ્કૂલના ફંક્શનમાં નાટકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય અને એ નાટકની અંદર તને કૃષ્ણ બનાવવામાં આવ્યો હોય અને તું કૃષ્ણ બની અને સ્ટેજ ઉપર ઊભો છો અને એમાં તારા બાપુજી આવે, તારા પપ્પા આવે, તો તું શું કરે? છોકરે સરસ જવાબ દીધો કે મેં પાત્ર કૃષ્ણનું લીધું છે એટલે હું પાત્રને ન્યાય આપીશ. મારા પિતાજી ઓડિયન્સમાં બેઠા હોય તો હું સ્ટેજથી નીચે ઉતરી અને એને પગે લાગવા ન જઈ શકું, શું કામ? મેં પાત્ર કૃષ્ણનું લીધું છે. તો અથવા તો મેં કીધું તારા પપ્પા આવીને એમ કહીએ કે કાલે ટપડિયા ઘરે, તાકે ના એ નહીં કરે, શું કામ? મારા દીકરાનું નાટક ન બગડે, મારા દીકરાનું પાત્ર ન બગડે અને એમાં મને પણ એ કૃષ્ણ જ સમજશે એટલે એ મારા પપ્પા આવું નહીં કરે. અને ત્યારે મેં એને વિદ્યાર્થીને એને કીધું કે બસ એ જ રીતે તું વિદ્યાર્થી બની જા, તારો કોઈ મિત્ર પણ ન હોવો જોઈએ, તારો કોઈ નહીં પરિવાર પણ, ભણું ત્યાં સુધી કોઈ નહીં, બસ મારો અભ્યાસક્રમ એ જ મારું પાત્ર, હું ભજવી લઈશ અને પછી દુનિયામાં મારે જે બનવું ને એ બની શકીને. ત્રીજી વાત એ કહું સાહેબ, આખી જિંદગીમાં નક્કી જ નથી થતું કે આપણું ભણતર ક્યારે પૂરું થશે, ના બિલકુલ નહીં. જિંદગી આ કોલેજ છે, જિંદગી સ્કૂલ છે અને આખી જિંદગીમાં આપણને ખબર જ નહીં પડે આપણે ક્યાં ક્લાસમાં છીએ. ઘરે જશું તો ક્લાસ જુદો હશે, ઓફિસે જશું તો ક્લાસ જુદો હશે, તમારી નોકરી ઉપર જશો ત્યારે પણ ક્લાસ જુદો હશે. અને આખી જિંદગી, અને આખી જિંદગી જેને સેલેન્ડથી જીવનની તાકાત હોય સાહેબ, એ જીવનની સફળતામાં પાસ થઈ શકે. અને એ મેં કીધું એમ કે રોજ એક સૂર્ય ઉગે છે, એ નવી સેલેન્ડ લઈને ઉગે છે અને આપણે રોજ એક નવી સેલેન્ડ અને રોજ નવો એક વિચાર મારા તમારામાં આવવો જ જોઈએ. અમે બધા ભાગશાળી છો, તમે કોલેજ કરો છો, અમે તો કહું ને મેં દસે તો પૂરું કરી નાખ્યું છે. એક વાંદરાને થયું મરી જવું, આ રોજ ગલોટિયા કેટલા ખાવા, આમથી આમ કૂદે ને આમથી આમ કૂદે, વાંદરું કે મરી જવું છે. હવે એ તમે સાંભળી જાઓ કે એને આપઘાતમાં તો એને આપઘાત કઈ રીતે કરવી, હવે ક્યાંયથી પડે તો એને કાંઈ થાય નહીં, પાણીમાં પડે તો એને આ છેતરે, એને કઈ સ્વિમિંગ પુલમાં શીખવાનો જવું પડે તરતા, પ્રાણી માત્ર ને માણસને જ બધું શીખવાનું છે. માણસથી ઉડીનો એકાય, માણસથી તરીનો એકાય, બોલો, માણસ જાડવેલી પડે તો એ ગોઠણ ભાંગી જાય. એક છોકરાને એને બાપાને પૂછ્યું, એને બાપા છોકરો પાછો ઝાડ ઉપર હતો, ઝાડ ઉપર છોકરો બેઠેલો શીખવું વિણતો, ઝાડ ઉપર છોકરો હતો ને એમાં એના બાપા નીચેથી નીકળ્યા, એટલે કીધું બાપા કે હા બેટા કે રાજકારણ એટલે શું, કારણ કે બેટા ઝાડ બેસવાની રાજકારણની વાત ન થાય, એ બધું અંગત હોય તમને ન ખબર, કે પણ બાપા કહો ને અહીંયા અંગત જ છે ને, અહીંયા ક્યાં કોઈ છે વાડીએ, તાક તો હેઠો આવ્યો નીચે આવતા બાજુમાં કાંઈ એટલા અંતરથી ન થાય, એ નીચે આવવા માટે જ આમ ઉતરવા ગયો એટલે એને પપ્પાએ કીધું ડાળ ઉપરથી તને નાલી જ કૂદ ને, જીલી દઉં જીતી લઉં, તું ક્યારે થળીએ જા ને પાછો ઉતરે કૂદ બેટા, કૂદકો માર લે હું જીતી લઉં. બાપ એમ કે દીકરા કૂદકો માર, એમાં છોકરાને પછી વિચાર કરવાનો ન હોય ને, અને બાપ કૂદ્યો, છોકરો કૂદ્યો, જેવો છોકરો ડાળેલ કૂદ્યો એટલે બાપ હટી ગયો, ગોઠણ સોલાઈ ગયા ને, છોકરો ખીજાણો, બાપ શું કે વાતું છે, પેલા કે કૂદ ને પછી ખરી જાવ, બસ બટ આ જ રાજકારણ, આમાં ભરોસા ન કરાય ક્યારે કોણ ક્યાં કૂદી જાય. મારે યુવાન મિત્રોને એ કહેવું છે કે આ દેશને ઉજળા વિચારોમાં લઈ જવો હોય તો આવનારી પેઢી તમારી પાસે, તમે ભણી રહ્યા છો એ તમારા માટે નથી ભણતા, રાષ્ટ્ર માટે ભણો છો.
તમે જે કાંઈ કરી રહ્યા છો એ પોતાના પરિવાર માટે નથી કરતા, રાષ્ટ્ર માટે કરો છો. જ્યારે રાષ્ટ્રનું કલ્યાણ થશે તો એ રાષ્ટ્રની અંદર તમારું જ રાષ્ટ્ર છે, તમારો જ જિલ્લો છે, તમારો જ તાલુકો છે, એ જ રાષ્ટ્રમાં તમારું જ ઘર છે અને તમારું જ પરિવાર છે. એટલે 100% તમારું કલ્યાણ થવાનું જ છે. પણ જ્યારે હું ને તમે કે આપણું પોતાનું જ્યારે કલ્યાણ કરવા જશું કે ના હું જ મારું કરું, ના તમારી ફરતી આખી દુનિયા છે, તમારે એકલાની સફળતા કોઈ દિવસ કોઈ નહીં સ્વીકારી શકે, અને પાછા તમારે રહેવાનું છે એની વચ્ચે, એટલે કોઈ દી એકનું કલ્યાણ નહીં થાય. એટલે વાંદરા ને થયું મારું આપઘાત કરવી છે, કરવું છું, મરી જાઉં છું. સિંહ નિરા છે, હું તો એક લોકડાઉન હાવ સિંહ લોકડાઉન પોતાને કોઈ નથી ગીરમાં આવી જો જોવા જતું કાંઈ ક્યાંય નહીં. મારણ કરી વાંદરો ન્યા પડ્યો, સિંહ ની વાડ માથે સડી ગયો, બે કાના મરી ગયા. બોલો મારણ કરીને સાહેબ ઉતેલો હવે, અને આ વાંદરું શાળા કરી ઘણા આમ ઘણા તે ઘણા એવા છે હજી જાડી સાંભળી વાળા, બે આમ આમ નિરાજ્ય બેઠો હોય ને એમાં પાછળ કોઈ બે ધોકા મારે ને પછી પાછળ જોવે કે કોણ શાળા કરે, બોલો એને શાળા લાગે. હવા હજી છે એમ હાવજ ને એમ બોલે વાંદરે કાન પકડ્યા. હવે આ ક્યાં હાવજ ગાંડી ગીરનો રાજા બોલે કાન આમ 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 કાન ખેંચ્યા મળી ગયા કાન પણ મળતો હતો. ધીરે એક દિન કેસરી આમ મોઢું કર્યું તો હાવત હાવત દેવાય તો મરી જવું છે, પણ બીક તો લાગે ને. એટલે ઓલો ઠપ થી નરેન્દ્રો આ બાજુ બી આઘો ન ગયો, કારણ કે એના છે મરવું જ, તો મરવું તો સિંહ ના છે. એટલે કીધું હા બધું કોણ શાળા કરે, કોણે શાળા કર્યા છે? નરેન્દ્રો કે મેં. કેમ કેમ મેં કીધું હું કેમ? એટલે સિંહે ધીમે ધીમે કીધું એમ બીજા કોઈ ભાઈ અહીંયા અત્યારે લોકડાઉન છે કોણ હોય બીજું કોઈ જોયું નથી કે ના તો ઘડીક ત્યાં બહુ મજા આવી, કોઈએ કોઈની મારા કાને ખંડવાડ્યું નથી. મારો કહેવાનો અર્થ, તમારી વસ્તુ જ્યારે તમારું અપમાન કોઈ વ્યક્તિ જોવે છે ત્યાં તકલીફ પડે છે, એકલા જ કાંઈ થાય તો કાંઈ વાંધો નથી. અને આ બધામાં એવું છે કે દુનિયા આખીને બીમારી થાય છે ને આપણે શું લેના દેના એવું સમજીને માણસો બહાર નીકળે છે. પણ સાંભળીને દોસ્ત, તું બારો નીકળે છે ત્યાંથી દુનિયા ચાલુ થાય, તારથી જ દુનિયા ચાલુ થશે, તારથી જ દુનિયા પૂરી થશે. તું દુનિયાનો ક્રમાંક છો, દુનિયાને એક દુનિયાની જે માળા છે એ માળાનો તું મણકો છો, એનો તું મોતી છો. અને આખી માળામાં એક તારી જેવું ખરાબ મોતી હશે તો આ દેશની માળા ખરાબ દેખાશે. માટે આ માળાના મણકા સાથે આપણે જોડાવું જ જોઈએ. આપણા વડાપ્રધાન કેટલી બધી ચિંતા કરે છે, અમેરિકા જેવું અમેરિકા આટીએ સડી ગયું, આજ ભારત સાહેબ હજી આપણને તકલીફ નથી. અને એનું કારણ આપણી અંદર આજ્ઞાની એક તાકાત છે. અને અમુકમાં હજી આપણે એમ નહીં માનવાનું કે આપણા બધા અમુક હજી બહાર હજી અમુક નીકળે ગયો, એ એમ જ કહે કે અહીંયા કાંઈ ન થાય. એટલે થાય ત્યારે કોઈના બાપનું ન હાલે, થાય તો અહીંયા જ થાય, નથી નીકળી જતા એમના ભાવ, હજી ઘણા નીકળે. પણ કહેવાય ગયો સાહેબ કે એને એને એ વ્યક્તિની અંદર જ્યારે વિવેક આવી જાય. આપણા દેશના વડાપ્રધાન, મારી વાત એ છે કે કેટલા વહેલું આપણો આ જાગૃત થયા અને એની આજ્ઞાનું પાલન કર્યું. પૂરેપૂરો દેશ જ્યારે લોકડાઉન છે, વિશ્વ લોકડાઉન છે, પણ ભારત બરાબર પાળી રહ્યું છે. જો ભાઈ આ વસ્તુ બહુ આપણે બોઈને કંઈ કહેવાય ને. હા, એક જણાને હમણાં લોકડાઉન હતું તોય પીન બહાર નીકળી ગયો, પીવાઈ ગયું બહાર નીકળ્યું, અને પોલીસ લઈ ગયા પોલીસ સ્ટેશન. એ પોલીસ સ્ટેશને લઈ ગયા તો સાહેબ બહાર 50 માણા ભેગું થઈ, લોકડાઉન હતું પોલીસની બીક તોય. એક જણાને પોલીસે પકડ્યો ને તો પૂછ્યું કે કેમ લોકડાઉન છે બહાર નીકળ્યો? હા, તને ખબર નથી આ પોલીસ મારશે આગળ ધોકા, કારણ કે ઘરવાળીના વેણના કરતા તમારે ધોકા હારે. હાજો આવા દુઃખી પીડ્યા, હાજો તમે એને શું કરજો? તો આ પોલીસવાળો ઉસાદ કરે, આ મોકા અમને તો મળ્યા જ નહીં, હવે આમાં જવું ક્યાં સાહેબ? પણ કહેવાય એવા ઘણા મિત્રો કહે છે કે સાહેબ આ પરિસ્થિતિમાં આ બીમારીમાં મુખ્યમંત્રી ફંડમાં
વડાપ્રધાન ફંડમાં માણસોએ ખૂબ દાન આપ્યું છે કે દાતાઓને મારા પ્રણામ. પણ કહેવા ગયો, આપણા કર્મચારીઓએ, આપણા અધિકારીઓએ, આપણા ડૉક્ટરોએ અને આપણી પોલીસે એનું જીવન દાન ઉપર મૂક્યું છે, એને મારા સો સો સલામ છે. શું કામ કે આવી સારી યુનિવર્સિટીમાં સારા એક શિક્ષક પાસેથી જે માણસે સારું જ્ઞાન વાંચી છે કે એવું સારું જ્ઞાન લીધું છે, એ સમાજ માટે જ્યારે ભણ્યો છે, એ કોઈ પણ અધિકારી થશે કે સારો સમાજ સેવક થશે, સારો કોઈ પણ જે કાંઈ બનવાનું છે એ બનવાનું જ છે, પણ એની પાસે સારા જ્ઞાન હશે તો એ માણસ ખરેખરો કર્મચારીને, કર્મચારી તો છે જ પણ કર્મયોગી બની શકશે. અને આજ મને તમને મોકો મળ્યો છે કર્મયોગી બનવાનો, સંસ્કારને જીવનમાં લઈને. એટલે આને ટૂંકમાં પોલીસવાળા પી ગયેલો અને પીને બહાર નીકળી ગયેલો, લોકડાઉન હોવા છતાં બે ત્રણ લાકડીઓ ધોકા નાખ્યા, લઈ ગયા પોલીસ સ્ટેશન, અને પોલીસ સ્ટેશન લઈ ગયા તોય લાકડીઓનો ડર હોવા છતાં. આપણે અમુકને હકીકત છે સાહેબ, હકીકત ડર જ નથી. જો આ તો આપણે લાકડીઓ મારી, પણ નક્કી કર્યો બારો નીકળે ને એને ગોળીએ દેવા, આવો કદાચ કાયદો આવ્યો હોય તોય અમુક બહાર નીકળવાના, જોવું છે મારે કે નહીં ગોળી. આપણે જાણવામાં જોવામાં બહુ મરી ગયા સાહેબ. નહીં જાણા જો, અને જો ભાઈ તમને બીજી વાત કરી નાખું કે અભિમાનમાં અને અનુભવમાં ફેર શું. અભિમાન જેનામાં આવે એમ કે છે કે મારે કોઈની જરૂર ન પડે, અને અનુભવી એમ કે છે ધૂળની જરૂર પડે. હો અભિમાનમાં અને અનુભવમાં એટલી જરૂર પડે છે. અમુકને સારી રીતે પાસ થાય તો અભિમાન આવી જાય, ના અમુક ભલે સરખો પાસ ન થયો હોય પણ એને એટલું બધું અનુભવ મેળવ્યો હોય. અનુભવ છે એ આખું ભવ ચાલે છે, અભિમાન ક્યારે ઉતરી જાય ખબર નથી રહેતી. માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માધ્યમથી જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે કે નહીં, માણસમાં અનુભવ પણ હોવો જોઈએ. હવે આને આ પી ગયેલો મૂળ વાત પૂરી કરું, પી ગયેલો એને પોલીસ મારીને લઈ ગઈ તોય પોલીસની ડર વગર 144 લાગશે, આ બધા ભંગ કરશું તો બધું મૂકીને તોય હડુડુડું 50 જણા આવ્યા. અને પોલીસે કીધું કે આ બધા છોડાવા આવ્યા કોણ? ઓલા કે સાહેબ છોડાવા નથી આવ્યા, એને તમે તારે તોડી નાખો, પણ 2 મિનિટ એને અમારે મળવું છે, 2 મિનિટ મળવા. અરે લોકડાઉન છે ને તમે બહાર નીકળ્યા, એ એટલે જ કે એ મરી ગયા ઘીરે ને ઘીરે, આને અમારે મળવું છે. ત્યાં શું અમારે એને પૂછવું છે, તને આ લોકડાઉનમાં મળ્યો ક્યાંથી? અમે મરી ગયા, અમને મળ્યું નથી કાંઈ. હવે બોલો, આ જાણવા હાટું માણા મરી જાય. પણ કહેવા ગયો સાહેબ કે આ લોકડાઉનમાં માણસોને તમે સાંભળો કેટલું કેટલું જોવા, કેટલું કેટલું જાણવા મળ્યું. મેં પહેલાં કીધું ને કે આ જે કુદરતે જે ભગવાને જે કર્યું છે તો એની પાસે આ કુદરતી બીમારી છે. પછી આપણે એમ કે ચાઇના એવું શું આ કર્યું છે, આપણે બધું કે ભાઈ એ બધું માનવું એવું હવે ક્યાંથી ઊભું થયું મારો ભગવાન જાણે, પણ જેણે કર્યું એણે કોકને આ થયું તો એની એની હોશિયારીમાં ને એનો એ એટલા સુધી પહોંચેલો એ માણસ, એટલો અભ્યાસ કરેલો માણસ, એટલો સંશોધક બન્યો છે એ માણસ, એવડી ડિગ્રીઓ એ લીધી છે એ માણસે કે આવા વાયરસો એ પેદા કરી શકે. તો કહેવા ગયો કે એ કેવા અગુરુ પાસેથી વિદ્યા શીખ્યો છે. તમે કોની પાસે ભણો છો એનો પૂરામાં પૂરો આ મોટામાં મોટી તાકાત, મોટા મોટી વાત છે. કારણ હરણાકશ પાસે તમામ તાકાત હતી, ઈશ્વર બની ગયો હતો એ માણસ, પણ સલાહકાર એનો ગુરુ કોણ? તો કે શુક્રાચાર્ય. એવડી મોટી વિદ્યા હોવા છતાં એક જ વાત કે મારી વિદ્યાથી, હા મારી વિદ્યાથી, મારી તાકાતથી સામાવાળાને નુકસાન કેમ થાય, બીજાને હું ડરાવું કેમ? રાવણ પાસે એવડી તાકાત સાહેબ, પણ શું કામ? એણે એ જ કર્યું કે બીજાને મારથી ભય કેમ પેદા થાય. અને કહેવાય ગયું કે જેની પાસે જ્ઞાની ગુરુ મળ્યો છે, પવિત્ર શિક્ષક મળ્યો છે, અને એની પાસેથી વિદ્યા લેનારો માણસ. તમારે અર્જુનને દોડાવવો હોય ને તો કૃષ્ણ બનવું પડે, તમારે અર્જુનને દોડાવવો હોય તો કૃષ્ણ બનવું પડે, પણ કહેવાય ગયો કૃષ્ણને દોડાવવો હોય ને તો તમારે સુદામો જ બનવું પડે, પછી તમારે નહીં દોડવું પડે, પછી એ દોડશે. તો આ જેણે જેણે આ વાયરસ ઊભો કર્યો હોય કે જે કાંઈ ઘટના ઘટી, તો એ કેટલું જ્ઞાન મેળવા પછી, કેટલી શિક્ષા મેળવા પછી, કેવડું શિક્ષણ મેળવા પછી, કેટલી ડિગ્રીઓ મેળવ્યા પછી અંતે કર્યું તો શું કર્યું?
અને એ જ વસ્તુ એને જ્ઞાન તરફ, જ્ઞાન એટલે જાણકારી, આ બધું જ્ઞાન એને સમાજના હિત માટે વાપર્યું હોત તો આ દેશને કેટલી શીતળતા મળી છે. પણ છતાં એ વિચારે કદાચ કુદરત કરાવતો હશે, કારણ કે એની પાછળ કેટલા આટલા દિવસથી આપણે અહીંયા ઘરે છીએ સાહેબ. તમે વિચાર કરો કે આકાશ કેટલું ચોખ્ખું થયું છે, માણસને એ તો ખબર પડી ને કે આપણે બહાર નીકળતા કેટલી ગોબરાઈ કરતા, આપણાથી કેટલું સમાજને નુકસાન થતું છે. આપણે જ્યાં ત્યાં થૂકતા, જ્યાં ત્યાં આપણે માવા ખાઈને કાગળ ફેંકતા, જ્યાં ત્યાં આપણે નાસ્તા કરીને આપણે કાગળ ફેંકતા, જ્યાં ત્યાં આપણે બહારનું ફૂડ લઈ અને એના પેકેટ, એના પાકીટના ખોખા આપણે ગમે ત્યાં નાખતા. મિત્રો, ચોક્કસ કહું, કાલે લોકડાઉન ખુલી જશે, પણ આજ આનંદનું ઓપન પેજથી આજ આપની સાથે હું એટલું કહીશ કે લોકડાઉન ખુલે ને, બહાર નીકળીએ ને, તો એ નક્કી કરી લેજો. આપણે જીવનમાં ગાંઠ વાળી લેશું કે હું મારી રીતે જ નીકળીશ, મારા તરફથી જરા પણ પ્રદૂષણ નહીં થાય, જરા પણ ગોબરાઈ નહીં થાય, હું એક પણ જગ્યાએ બહાર થૂકીશ નહીં, એક પણ જગ્યાએ મારા જીવન જરૂરિયાત કચરો મારી પાસે છે એ હું કચરા પેટીમાં જ નાખીશ. હું જિંદગીમાં કોઈ દી માણસ બનીને જીવીશ, અને જિંદગીમાં કોઈ દી હું બહાર કચરો નહીં નાખું. સાહેબ, આખા જગતના પાપ ધોનારી ગંગા, વર્ષોથી આપણે સ્વચ્છતા અભિયાન માટે, ગંગા સ્વચ્છતા અભિયાન માટેના ફંડ ભેગા કરતા હતા, ગંગાએ આપણે કહી દીધું કે તમે ફંડ મારા માટે ભેગો કરો અને પછી મને ચોખ્ખી કરો, હું દુનિયાને ચોખ્ખી કરનારી ગંગા, અને આ તમે મને ચોખ્ખી કરો. આ લોકડાઉન થયું સાહેબ, આજ ગંગા નિર્મળ વહી રહી, ગંગા ચોખ્ખી થઈ છે. વાત એટલી જ છે, આપણે માણસ છીએ અને આપણે માણસ બનીને કેટલું બધું નુકસાન કરતા, બસ એ ગાંઠ વાળવાની છે. અને ત્રીજી વાત, તમામ કોલેજન મિત્રો, તમામ યુવાનોને એટલું કહું કે આજ આવી પરિસ્થિતિમાં પણ જો મારી યુનિવર્સિટી મારા માટે એટલી ચિંતા કરતી હોય, બસ આજથી હું મારી યુનિવર્સિટીની હું ચિંતા કરીશ, હું એ ચિંતાનો ભાગીદાર બનીશ, અને મારાથી મારી કોલેજ કેમ રૂડી લાગે, મારાથી મારો ક્લાસ કેમ રૂડો લાગે, મારાથી મારા મિત્રો કેમ રૂડવા લાગે, એ અભિયાન હું ચાલુ કરીશ. અને એ અભિયાન ચાલુ થઈ જાય તો મને નથી લાગતું કે આપણે કોઈ દિવસ કાંઈ કોઈ પરિસ્થિતિમાં લે આપણે ખરાબ અનુભવ થાય. અને સાંભળો, આ લોકડાઉનમાંથી આપણે કેટલી ખબર પડી, શું ખબર પડી, તમે જુઓ, ચંદ્ર ઉપર જવાની વાતો કરનારા માણસને ચોકમાં નથી આવતું એ ખબર પડી. આ કોરો મંગળ ઉપર જવાની વાતો કરનારા માણસને મામાની ઘેરે ક્યારે ન જવાય એ ખબર પડી. ત્રીજી વાત કે અમથે અમથી એ થાળી વગાડીને આનંદ કરી શકાય એ ખબર પડી. દીવાના કિરણમાં શું તાકાત છે, તેજમાં શું તાકાત છે એ ખબર આપણે યાદ આવે. પ્રસંગ રામકૃષ્ણ પરમહંસ અથવા એવા એક બે મહાનુભાવ ઉપર આ વાત છે. રાત્રિનો સમય છે, પૂર્ણિમાનો ચાંદ ખીલ્યો છે અને અડધી રાતનો મજર ભાંગ્યો છે, અને પોતે એવા ગંગાની અંદર પોતાની નૌકાને લંગારી અને નૌકામાં બેઠા બેઠા એક નાનું ફાનસ, એક જ્યોત જગે છે અને એ પરમાત્માને પ્રકૃતિને ખોળે એ બેઠા બેઠા જ્યારે એના જીવનના મંથનમાંથી નીકળતા વિચારોને એ ચોપડીમાં પોતાની બુકમાં લખી રહ્યા છે, અને એમાં એક અચાનક પવનનો ઝોકો આવ્યો, દીવો ઓલાણો, અને દીવો જ્યાં ઓલાણો આંખ વીંચી ગયા, રામ રામ હરે કૃષ્ણ જે કાંઈ એ બોલતા એમ કરીને આંખ વીંચી ગયા. 10 મિનિટ આંખ બંધ રાખી અને આંખ જ્યાં ખોલી અને ત્યારે ચંદ્રમાનો એટલો બધો પ્રકાશ હતો કે એને એ લખી શકે એટલી એટલો પ્રકાશ એને જોયો કે આ તો, અને ત્યારે એણે પહેલું જ વાક્ય લખ્યું કે આપણા અભિમાનના દીવા ઓલાઈને તો પરમાત્માએ તો આપણને ખૂબ પ્રકાશ આપ્યો છે. તો સાહેબ, 9 વાગે 9 મિનિટ પૂરતા પોતપોતાની લાઇટો બંધ કરી અને જે દીવા આપણે પેટાવી ચૂક્યા છીએ, અને દીવાથી જે આપણું નગર, આપણું ગામ, આપણું આંગણું જે ડગમગદ આમ આમ જાણે આકાશ ધરતી ઉપર ઉતર્યું હોય એવું ચિત્ર આપણે જોયું, ત્યારે ખબર પડી કે આ જ્યોત એટલો બધો પ્રકાશ આપી શકે. બીજું, 24 કલાક ઘરે રહી શકાય એ ખબર પડી આપણે. કોઈપણને કોઈપણ પ્રકારની અગવડને સગવડમાં ફેરવી શકાય એ આપણને ખબર પડી.
પરીક્ષા દીધા વગર પાસ થઈ શકાય એ વિદ્યાર્થીને ખબર પડી, અને ભણાવ્યા પરીક્ષા લીધા વગર પાસ કરી દેવા પડે એ શિક્ષકોને ખબર પડી. સાધુઓ સાધના કેમ કરતા હશે સાહેબ એ ખબર પડી. એકલા કેમ રહેતા હશે પોતાની કુટિયામાં, અને પતિ પત્નીના કેવા કેવા પોતાના કામ છે એ પતિ પતિને પતિ પત્નીને એના કામની ખબર પડી. છોડો, પતિમાં એટલી કુશળતા છે, પતિ એટલા વિવેકી છે એ પત્નીઓને આમાં ખબર પડી. અને જે પુરુષને અભિમાન હતું મારું મકાન બહુ નાનું છે, મકાન બહુ નાનું છે, એને અત્યારે ખબર પડી પોતા મારતી વખતે ઓહો કવડું બધું આપણું મોટું મકાન, એને અત્યારે ખબર પડી. અને પૈસા વગર ઘર કઈ રીતે ચલાવી શકાય એ ખબર પડી. ઘણી બધી અગવડની વચ્ચે સરળતાથી જીવી શકાય એ ખબર પડી. અને વિભક્ત કુટુંબો, એકલા રહેનારા માણસો, એકલતા જ પસંદ કરવાની, અમે બીજા સાથે ન રહેશે કે ડોછી ડોછ્યા તો અમારી સાથે પોષણ જ ન થાય સાહેબ, એવા પરિવારને પરિવાર શું કહેવાય એ ખબર પડી. અને કહેવાય ગયો કે મા બાપનો હેત કેવો હોય એટલા દિવસમાં માણસને એ ખબર પડી. કંપનીવાળાને કારીગરોને કિંમતની ખબર પડી. વિદેશમાં રહેતા માણસોને પોતાના વતનની કિંમતની ખબર પડી. શહેરમાં રહેનારા માણસને ગામડાનો પ્રેમ શું છે એની ખબર પડી, અને ગામડામાં રહેનારાને વાડી હું છે એ પ્રેમની ખબર પડી. ત્રીજી વાત, કોઈ પણ વસ્તુ વગર જીવન મારથી ન થઈ શકે ત્યારે ખબર પડી કે હું સુરક્ષિત છું તો બધું સુરક્ષિત છે એ ખબર પડી. જે માણસો વાતો કરતા હતા મારી પાસે સમય નથી, મારી પાસે મરવાનો સમય નથી, એને સમય શું છે એની હવે ખબર પડી. અને ત્રીજી વાત એ કહું સાહેબ કે ભગવાને નિર્માણ કરેલી આ પ્રકૃતિને ખબર નુકસાન કરીએ તો શું બને એની ખબર સમાજને, કારણ કે આ પરમાત્માની સૃષ્ટિને આપણે બહુ હેરાન કરીશું. અને ત્રીજી વાત, આ દેશના સરકારી કર્મચારીઓ સરકારી નોકરિયાતો કેવું કાર્ય કરી શકે અને પોતાનું ઘર પોતાનો પરિવાર ત્યાગીને રાષ્ટ્રભક્તિ અને લોકભક્તિ કેમ કરી શકે એ સમાજને ખબર પડી છે. ત્રીજી વાત, કોઈ પણ પ્રકારના જંક ફૂડ વગર જીવી શકાય એ આ પરિવારને ખબર પડી. આ કોરોનાએ બહુ ઝાઝા મેસેજ આપ્યા છે સાહેબ. અને ઘૂંઘટો બુરખો અને બોકામો શું કામ હતો એ સમાજને ખબર પડી. અત્યારે બધા બોકામાં બાંધી બાંધીને નીકળ્યા. અમારો ભૂરો હમણાં ફોન કર્યો, મેં કીધું કા ભૂરા શું કરશો, મને કે ચા કરી ગણણી નહોતી ચડતી, પછી હું કર્યું મને કે માસ્ક પહેરેલું હતું ને એ માસ્ક રાતે હમણાં ચા પી ગયો, ભૂકી માસ્કમાં સોટી ચા પી ગયો. બોલો આવા સંશોધન તો ભૂર્યો જ કરી શકે ને સાહેબ. અને કહેવાય ગયો કે કડવા તીખા તુરા ઉકાળાના સ્વાદ કેવા હોય એ સમાજને ખબર પડી. ઘણું બધું છે. અને ઘરે બેઠા ભજન કેમ કરી શકાય અને ભજન કેમ થાય ભક્તિ કેમ કરાય એની ખબર પડી. ગીત છે સાહેબ કે હે માળે ન જાવું હયું, હે માળો બનાવું હરિના ભજન ને માટે, હે માળે ન જાવું, ક્યાંય જવાની જરૂર નથી બધું ઘરે થઈ શકે સાહેબ એ જયારે ખબર પડી છે. અને કહેવાય ગયો સાહેબ
આવો મસ્ત કાર્યક્રમ જોઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને અને આપણા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉપકુલપતિ ભાઈ નીતિનભાઈ અને વિજયભાઈને આપણા કેટલા મહાનુભાવો સાથે સંપર્ક છે અને એ આપણી યુનિવર્સિટી માટે કેવા કેવા વક્તાઓને અને કેવા મહાનુભાવોને લાવી શકે એ આજે આપણા વિદ્યાર્થીને ખબર પડી. માટે કહું છું મિત્રો, ઘરે જ રહીએ, સુરક્ષિત રહીએ, સફળ રહીએ અને આવું જે સારું કાર્ય છે, જે જા જાતે આપણે જ્ઞાન મળે એ જ્ઞાનને આપણે ગ્રહણ કરતા રહીએ એટલે જ આ તકે આપણે ભાઈને પ્રાર્થના કરી વિનવું છું, નામ આપું છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.